તંત્રની અણથળ નીતિનો ભોગ સામાન્ય લોકોએ બનવું પડતું હોય છે. આવો કિસ્સો ભાવનગર જિલ્લાના મેથડા ગામે જોવા મળ્યો છે. મેથડા ગામે ક્ષાર અને ખારું પાણી રોકવા માટે આ વિસ્તારની જીવાદોરી સમાન મેથડા બંધારાનું બાંધકામ કરવા છેલ્લા 25 વર્ષથી માંગ ઉઠાવાઈ હતી, પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ કામગીરી ન થતાં લોકોએ કંટાળી પોતાના ખર્ચે જાત મહેનતથી બંધારાનું કામ શરૂ કર્યું છે અને અલ્ટ્રાટેક સિમેન્ટ માઇનિંગની મંજૂરી કાયમી ધોરણે રદ ના થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે લોકો દ્વારા જ બંધારો બાંધવાનું કામ ચાલુ રહેશે તેવી ઉચ્ચારાઈ છે. અને છેલ્લા 22-25 વર્ષથી આ મેથડા બંધારો બાંધો એવા સરકાર વચનો આપે છે, ખોટા કાગળો લખે છે, પણ આ કાર્ય થતું નથી. ત્યારે આ વિસ્તારના લોકો જાગૃત થાય અને સાત મહેનતથી બંધારો માટવા માટે આજે 2 દિવસથી મહેનત કરે છે. આ લોકોની પણ તકલીફ ઓછી નથી. આ લોકોને ટીપુ પાણી પીવા માટેનું લેવા જવા માટે 3-4 કિલોમીટર જવું પડે છે. આ 25-30 ગામના જમીનની ખારસ એટલી બધી વધી ગઈ છે અને જ્યારે અત્યારે સરકાર જળસંચન દિવસ ને પાણી દિવસ એવું બધું ઉજવતી હોય ત્યારે શરમની સરકારને પણ સંકોચ આવવો જોઈએ કે આ અમે કાર્ય નથી કરી રહ્યા 22-25 વર્ષથી આ એના બધા સાક્ષી છે તો આપણે કામ નથી કરી શકતા, તો એવી શરમજનક સ્થિતિમાં સરકારને મુકાવવું પડે એવું છે. જયારે મોટા મોટા બનકાર મોટી મોટી વાતો કરતી હોય છે કે પાણી બચાવવા માટે આ કરો, તો ત્યારે એને જોઈને શરમજનક શરમ લાગવી જોઈએ. જયારે ગુજરાતના લોકો ગુજરાતના ખેડૂતો પોતાના ખર્ચે આવી મહેનત કરતા હોય તો સરકારને ઝૂકવું જોઈએ અને અહીંયા આવી અને સરકારે પોતાને પોતાના સ્વખર્ચે સરકારના ખર્ચે મોટો વિશાળ બંધારો થાય એમ છે તને બંધારો બાંધવો જોઈએ. પરંતુ સરકારમાં આમાં સરકારને આ વાતમાં કોઈ રસ નથી, કારણ કે ચૂંટણી આવે ત્યારે માત્ર વસનો સિવાય છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર વસનો સિવાય કાંઈ કરતી નથી.